શ્રીજી ફૂડ, હું છું મનીષા ઠક્કર. આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને યમ્મી એવો શક્કરિયાનો શીરો. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. શક્કરિયાનો શીરો બનાવવા માટે બાફેલા શક્કરિયા લેવાના છે, જેને છોલીને મેં તૈયાર રાખ્યા છે. અને શક્કરિયાને ધોઈને આની કુકરમાં 3 મિસલ કરી લીધી છે. શક્કરિયાનો માવો કરીને કે એને આ રીતે છીણીને પછી ઉપયોગમાં લેવાના છે. બધા શક્કરિયાનો આ રીતે માવો કરી દઈએ. એ પછી એક જાડા તળિયાવાળી કઢાઈ લેવાની. હવે એમાં 2 ચમચી ચોખ્ખું ઘી ગરમ થવા માટે મૂકવાનું છે. ઘી આ રીતે થોડું ગરમ થઈ જાય એટલે જે શક્કરિયાનો માવો છે એ આમાં ઉમેરી દેવાનો. હવે આને ઘીની સાથે થોડું શેકી લેવાનું છે. તમારે ઓછા ઘીમાં શીરો બનાવવો હોય તો પણ બનાવી શકાય. ગેસ મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર રાખવાનો અને આને આ રીતે જ હલાવતા રહેવાનું છે. લગભગ 2 મિનિટ જેવું શક્કરિયાને ઘીમાં શેક્યા પછી ગેસ ધીમો કરી દેવાનો અને આમાં 200 ml જેટલું 9 શેકું ગરમ દૂધ ઉમેરવાનું છે. હવે દૂધને પણ આમાં સરસ રીતે મિક્સ કરી દેવાનું. તમારે દૂધની ક્વોન્ટિટી ઓછી કરવી હોય તો ઓછી કરી શકાય. આ રીતે દૂધ થોડું બળી જાય એ પછી આમાં 2-3 ચમચી જેટલી કે શક્કરિયામાં જેવી મીઠાશ હોય એ પ્રમાણે આમાં ખાંડ ઉમેરવાની. તો અહીંયા 3 ચમચી ખાંડ ઉમેરી છે. હવે ગેસ હાઈ ફ્લેમ પર કરી દેવાનો અને આને સતત હલાવતા રહેવાનું છે. હવે ખાંડ આમાં સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. આ મિશ્રણ થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી આને આ રીતે જ હલાવતા રહેવાનું. આ સમયે આમાં થોડો ઇલાયચી જાયફળનો પાવડર ઉમેરી દેવાનો અને આને પણ આમાં સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. અત્યારે જે માપ લીધું એનાથી તમે 3 વ્યક્તિને સર્વ કરી શકો એટલો શીરો બનીને તૈયાર થાય છે. આની સાથે જ મેં ચેનલ ઉપર બીજી પણ ઘણી બધી ફરાળી રેસીપી બતાવેલી છે, જેની રેસીપીની લિંક પણ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. અને તમને જો આજની રેસીપી પસંદ આવે તો રેસીપીને લાઇક અને શેર કરી આવી જ નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો હવે આ શક્કરિયાનો શીરો બનીને તૈયાર છે. જ્યારે શીરો બની જશે ત્યારે એની કિનારી ઉપર તમને થોડું ઘી પણ દેખાશે, સાથે જ એ કઢાઈમાં આ રીતે ફરવા પણ લાગશે. ગેસ બંધ કરીને આને એક સર્વિંગ બોલમાં લઈ લઈશું અને એના ઉપર ગાર્નિશિંગ માટે મેં થોડો ઇલાયચી પાવડર સ્પ્રિંકલ કર્યો છે. તો તમે આ રીતે આ સરસ મજાનો શક્કરિયાનો શીરો બનાવીને જરૂર ટ્રાય કરજો. આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે.